ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં તાલુકાના લોઠવા ગામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગતરોજ પ્રદેશ બક્ષી પંચ મોરચાના ઉપાધ્યક્ષ જે કે ચાવડાના અધ્યક્ષ અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને અગ્રણી રામભાઈ વાઢેર, સરપંચ હીરાભાઈ વાઢેર, જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ પ્રોફેસર જીવાભાઈ વાળા, મહામંત્રી ડી કે નિમાવત, ઉપાધ્યક્ષ મોહનભાઈ ગેરવડા અને દેવશીભાઈ વાઢેર, તાલુકા બક્ષી પંચ મોરચાના મહામંત્રી મેરુભાઈ પોલીસવાળા દ્વારા ઉપસ્થિત રહી વૃક્ષો વાવી મુખ્યમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. લોઠવા ગામના અગ્રણીઓએ વૃક્ષારોપણ કર્યું હતું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સાથે કિસાન મોરચો પણ જોડાયો હતો અને ગામમાં 14,000 વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામને સાર્થક કરવાનો સંકલ્પ પણ સાકાર થઈ રહ્યો હોવાનું જોવા મળી આવ્યું હતું. આજે વૃક્ષરોપણનો પ્રોગ્રામ છે, શું કહેશો આખી વિગત? ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ હોય સાથે સાથે અમારા સુત્રાપાડા તાલુકાના મંડળના મહામંત્રી શ્રી મેરુભાઈ વાળા જે છે એમનો પણ જન્મદિવસ જે છે અને એ જન્મદિવસ નિમિત્તે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી રામભાઈ અને તાલુકા ભાજપના મહામંત્રી આ ગામના સરપંચ ભાઈ હીરાભાઈ જે છે અને અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના ઉપાધ્યક્ષ અને આ જિલ્લાના પ્રભારી શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ સુંદર મજાનો કાર્યક્રમ રાખવામાં આવેલો જે છે અને દેશના પ્રધાનમંત્રી કહ્યું છે એક પેડ માં કે નામ અને મને જીવનના પાઠ શીખવાડે આ વનકેરા ઝાડવા, મને સાચી દ્રષ્ટિ બતાવે આ વનકેરા ઝાડવા એવું સરસ મજાનું આ સિમશાળાની અંદર જે છે વન જે છે બનાવવા જઈ રહ્યા છે ત્યારે બક્ષી પંચ મોરચો પણ જે છે અને કિસાન મોરચો પણ એમાં પોતાનું યોગદાન આપવા માટે તેને અહીંયા ઉપસ્થિત થયા છે. ધન્યવાદ. પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના ઉપાધ્યક્ષ અને ગીર સોમનાથના પ્રભારી, આજરોજ લોઢવા ચેતન હનુમાન સિમશાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ બક્ષી પંચ મોરચા દ્વારા અને કિસાન મોરચાના સહયોગથી આજે અમારી સાથે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રામભાઈ, સરપંચ હીરાભાઈ, અમારા બક્ષી પંચ મોરચાના પ્રમુખ વાળા સાહેબ અને અમારી ટીમ સાથે ગ્રામજનો આગેવાનો આજે અહીંયા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કિસાન મોરચા દ્વારા જે ખૂબ મોટા પ્રમાણમાં સમગ્ર ગામમાં વૃક્ષારોપણ થનાર છે ત્યારે અમારા બક્ષી પંચ મોરચા દ્વારા પણ આ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ જ્યારે થઈ રહ્યું છે, ખૂબ ગરમીનો પ્રકોપ અને થઈ રહ્યો છે, એનું કારણ છે આ વૃક્ષોનું નિકંદન. તો આ વર્ષે જે પ્રધાનમંત્રીએ કીધું છે કે માં કે નામ પેડ, એક પેડ માં કે નામ, એ અનુસંધાને દરેક આગેવાન દરેક કાર્યકર એક ઝાડ તો રોપશે અને એનું રક્ષણ કરશે, ઉછેરશે, પરંતુ જ્યારે હીરાભાઈ, સરપંચ અને રામભાઈ જેવા આગેવાનો એના સમગ્ર ગામમાં હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરતા હોય તો હું માનું છું ત્યારે આવનારા સમયમાં ખૂબ મોટા વૃક્ષો થશે અને ગ્લોબલ વોર્મિંગમાં એનું જે ફળ છે, સારા ફળો છે એ માણસોને મળશે. બસ એ જ સંદેશ. ધન્યવાદ. ભારત માતા કી જય. મારું નામ રામભાઈ દેવાદભાઈ વાઢેર, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ. આજે ચાવડા સાહેબ, વાળા સાહેબ, બાપુ, અમારા સંગઠનના બધા પદાધિકારી તથા સરપંચ તથા ગ્રામજનો આજે મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે અમે નિર્ણય કર્યો છે. જિલ્લા કિસાન મોરચા વતી મારા ગામમાં 14,000 ઝાડવા રોપવાનું અમે નક્કી કર્યું છે. આજે 1,000 ઝાડવા આજે રોપાશે, સામે ટ્રેક્ટરમાં ભરેલા છે અને એનો ઉછેર કરશું. આવતા વર્ષે પણ 14,000 ઝાડવા રોપશું અને એની સાર સંભાળ કરશું, જેથી કરીને માનનીય નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે આ વૃક્ષારોપણ કરેલું છે. લોકોને શું સંદેશો આપશો આપ? લોકો પણ આમાં વધારે જોડાય અને પોતાના વિસ્તારમાં ઝાડવા રોપે એવી બધી વિનંતી છે. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.